આપણે પાંચમો દાખલો જોઈએ. નિયમિત બહુકોણ એટલે શું? અને એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં અલગ અલગ બાજુઓના માપ આપ્યા છે, બરાબર ને? ત્રણ બાજુ હોય, ચાર બાજુ હોય, છ બાજુ હોય. તો પહેલાં બહુકોણ કોને કહેવાય? નિયમિત બહુકોણ. જે બહુકોણમાં બધી બાજુઓના માપ અને બધા જ ખૂણાઓના માપ સરખા હોય તેને નિયમિત બહુકોણ કહે છે. આ તો આપણે કે શીખી ગયા છીએ, તો ફરીથી લખ્યું છે આપણે, બરાબર. બાજુઓ અને ખૂણાઓ બધાના માપ સરખા હોવા જોઈએ. તો જેમાં ત્રણ બાજુ હોય એવો કયો બહુકોણ છે કે ત્રણ બાજુના માપ પણ સરખા હોય, ત્રણ ખૂણાના માપ પણ સરખા હોય? બરાબર, સમબાજુ ત્રિકોણ. ખાલી ત્રિકોણ ના લખાય, શું લખાય? સમબાજુ ત્રિકોણ. ચાર બાજુ હોય તો એમાં શું લખાય બોલો? ચોરસ. જેમાં ચાર બાજુ પણ સરખી હોય અને ચાર ખૂણા પણ સરખા હોય. ઓકે, હવે છ બાજુ હોય એવો કયું છે? તો નિયમિત ષટ્કોણ. ષટ એટલે છ. છ બાજુ હોય અને છ ખૂણા પણ હોય, બરાબર. તો આ રીતે આપણે નિયમિત બહુકોણમાં જેટલી બાજુ આપી હોય એ પ્રમાણે તમે એના નામ લખી શકો છો, બરાબર. આપણે છઠ્ઠો દાખલો જોઈએ. નીચેની આકૃતિઓમાં એક્સ શોધો. એટલે એક્સ શું છે? ખૂણાનું માપ છે બધામાં. પહેલી આકૃતિ જુઓ. એક વસ્તુ યાદ રાખો, ભૂમિતિમાં આકૃતિઓ ફરજિયાત દોરવાની હોય જ છે, અને બધી આકૃતિઓ બધે આપણે પેન્સિલથી દોરવાની, આ યાદ રાખવાનું બધાએ, હા. અને આકૃતિઓ દોરવાની જ હોય, જેમાં જરૂર છે એમાં તો ખાસ. ચલો, પહેલાં આકૃતિ આપણે દોરી છે, એમાં ત્રણ ખૂણાના માપ છે, 50 અંશ, 130 અંશ ને 120 અંશ. આ ચોથા ખૂણાનું માપ આપણને ખબર નથી. તો આપણને ખબર છે કે ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? બરાબર 360 અંશ. તો સિમ્પલ છે, એક બે ત્રણ ખૂણાનો સરવાળો કરો, 360માંથી આ ત્રણ ખૂણાનો સરવાળો માઇનસ કરો તો આ ચોથો ખૂણો મળી જશે. તો આપણે એ જ કર્યું છે. જુઓ, ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો બરાબર 360 અંશ. માટે હવે ચારે ખૂણાના માપ લખ્યા, એક્સ પ્લસ 120 વત્તા 130 વત્તા 50 બરાબર 360 અંશ. માટે એક્સ પ્લસ આ ત્રણે ત્રણનો સરવાળો કર્યો, 300 મળ્યો બરાબર 360 અંશ. માટે એક્સ બરાબર 360 માઇનસ 300 અંશ. માટે એક્સ બરાબર 60 અંશ. આ તો એકદમ ઇઝી છે ને? બધા ઇઝી જ છે, ખાલી સમજ પડવી જોઈએ. ચલો બીજો જુઓ, બી. એમાં ચાર માપમાં જુઓ, એક 70 અંશ છે, એક 60 અંશ છે, એક એક્સ આપેલા છે, અને અહીંયા છે ને કાટખૂણાની નિશાની આપી હતી. બહિષ્કોણનું માપમાં કાટખૂણો છે. હવે તમને ખબર છે કે આ સીધી લીટીનો મતલબ આ રૈખિક જોડ છે, અને રૈખિક જોડ એટલે બંનેનો ખૂણ માપનો સરવાળો, બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો બહારનો ખૂણો 90 અંશ હોય તો અંદરનો ખૂણો પણ 90 અંશ જ થાય, એટલે ત્રીજો ખૂણો પણ મળી ગયો ઓટોમેટિક. ખ્યાલ આવ્યો તમે? 70, 60 અને 90, તો ચોથો મળી જાય. ફરીથી એ જ રીતે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો બરાબર 360 અંશ. માટે એક્સ પ્લસ 70 અંશ વત્તા 60 અંશ વત્તા 90 અંશ બરાબર 360 અંશ. માટે એક્સ પ્લસ આ ત્રણનો સરવાળો 220 અંશ બરાબર 360 અંશ. માટે એક્સ બરાબર 360 અંશ માઇનસ 220 અંશ. માટે એક્સ બરાબર 140 અંશ. ઓકે, ઇઝી છે એકદમ. ચલો હવે સી જોઈએ. હવે આ આકૃતિ પહેલાં જોઈ લો, પંચકોણ છે. કઈ રીતે? 1, 2, 3, 4, 5. હવે આ કયા માપ આપેલા છે? એક તો આ 30 અંશ આપેલો છે બરાબર, પછી આ બહારના બહિષ્કોણના માપ આપ્યા છે 60 અંશ, 70 અંશ, અને બીજું એવું લખ્યું છે કે આ બે ડબલ લીટીથી એક્સ એક્સ લખ્યા છે. એનો મિનિંગ શું થાય? કે બંને ખૂણાના માપ સરખા છે, આ સામસામેના એવું કહે છે, અને એક્સ માપ શોધવાનું છે. તો શું કરીશું? જો પહેલાં આપણને એક વસ્તુ ખબર, જેમ આપણે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ લખતા હતા, એમ પંચકોણના અંદરના ખૂણાઓના માપનો સરવાળો શોધવો પડશે. તો શું થાય? સૂત્ર હતું n-2 ગુણ્યા 180 અંશ
तो एनी जगह पांच लखीशु तो पांच ओछा बे गुणिया 180 अंश बराबर पांच माथी बे जाए तो त्रण गुणिया 180 अंश बराबर 18 तरी 54 એટલે 540 અંશ થાય. આ પાંચેય ખૂણાના માપનો સરવાળો 540 અંશ થશે. હવે આપણે શું કરીશું, આ અંદરના ખૂણાનું માપ બંનેના શોધીશું. તો 70 અંશનો રૈખિક જોડના ખૂણાનું માપ કેટલું થાય અંદરના? 180માંથી 70 માઇનસ કરીએ તો મળી જાય અંદરનો ખૂણો. રૈખિક એટલે બંનેના ખૂણાનું માપનો સરવાળો 180 અંશ થાય, બરાબર ને? તો 70ના રૈખિક જોડના ખૂણાનું માપ બરાબર 180 અંશ ઓછા 70 અંશ બરાબર 110 અંશ. એ રીતે 60 અંશનું જોઈએ તો 60 અંશના રૈખિક જોડના ખૂણાનું માપ બરાબર 180 અંશ માઇનસ 60 અંશ બરાબર 120 અંશ, બરાબર. હવે પાંચેય ખૂણાનો માપનો સરવાળો લઈ લો. તો પેલા બે સરખા હતા એટલે એક્સ વત્તા એક્સ પ્લસ 70વાળા રૈખિકનું 110 અંશ વત્તા 60વાળા રૈખિકનું 120 અંશ પ્લસ 30 અંશ ઉપરનો ખૂણો હતો એ બરાબર 540 અંશ માટે એક્સ પ્લસ એક્સ એટલે 2x પ્લસ આ ત્રણે ત્રણનો સરવાળો આવશે 260 અંશ બરાબર 540 અંશ માટે 2x બરાબર 260 જમણી બાજુ જાય 540માંથી 260 અંશ માઇનસ કરો બાદ કરો માટે 2x બરાબર શું આવશે 280 અંશ 540માંથી 260 માઇનસ કર્યા. હવે 2 × 1 છે એટલે પાછા જમણી બાજુ જાય ભાગાકારમાં જાય માટે એક્સ બરાબર 280 ભાગ્યા 2 છેદ ઉડાડો 2 × 1 = 2 2 × 4 = 8 અને પાછળ 0 એટલે જવાબ શું આવશે માટે એક્સ બરાબર 140 અંશ બરાબર. એ ડી પણ જોઈ લઈએ સાથે સાથે. ડીમાં જુઓ પંચકોણ જ છે પાછું અને પંચકોણ હોય એટલે બધાના માપ એક સરખા હોય. માપ એકે આપ્યું નથી, ખાલી એક્સ લખ્યું છે. એનો મતલબ શું? આ એક્સ છે, આ છે, આ છે, આ છે, બધા એક્સ જ છે. અને આપણને ખબર છે કે પંચકોણના અંદરના ખૂણાઓના માપનો સરવાળો 540 અંશ થાય છે. આપણે હમણાં આગળ શોધ્યું. તો સિમ્પલ શું કરીશું, પાંચે પાંચ ખૂણાના માપનો સરવાળો શોધો. એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ બરાબર 540 અંશ. 1, 2, 3, 4, 5 એટલે 5x કહેવાય માટે 5x બરાબર 540 અંશ માટે x બરાબર 540/5. ચલો 5 છેદ ઉડાડીએ તો 5 × 1 = 5. હવે 4 આવે તો 5 ભાગ ચાલે ના? ચાલે એટલે 0 મૂકવા પડે, બરાબર. પછી 40 થઈ ગયા તો 5 × 8 = 40 એટલે શું જવાબ આવે? 108 અંશ. એટલે માટે એક્સ બરાબર 108 અંશ થાય. તો પંચકોણ હોય એની અંદરના દરેક ખૂણાનું માપ કેટલું થાય? 108 અંશ થશે, બરાબર. આપણે 7મો દાખલો જોઈએ. એમાં એ છે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ શોધો. હવે આ આકૃતિની અંદર એક્સ આ બહિષ્કોણ છે, અહીંયા ઝેડ અહીંયા બહિષ્કોણ છે, વાય અહીંયા બહિષ્કોણ છે. એનો અર્થ શું થયો? એક્સ વાય અને ઝેડ ત્રણે ત્રણ બહિષ્કોણ છે અને ત્રણે ત્રણનો સરવાળો શોધવાનો છે. આ સ્વાધ્યાય પતે ને પછી તમારે આવે છે કે બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? તો 360 અંશ થાય. જો યાદ રાખો, બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થવો જોઈએ ગમે તે બહુકોણ હોય. તો આપણે જોઈએ થાય છે કે નહીં. ચલો અંદર આમાં આપ્યું નથી પણ હું તમને કહું છું, બરાબર. એના પછી આવે છે એટલા માટે. તો આપણે જોઈએ. ચલો પહેલાં આપણે એક્સ શોધવાનો હોય તો આ રૈખિક જોડ છે. તો એક્સ શોધવા માટે શું કરવું પડે? 180માંથી 90 બાદ કરવા પડે. તો એક્સ બરાબર 180 - 90 અંશ બરાબર 90 અંશ, રૈખિક જોડ છે એટલા માટે. વાય શોધવો હોય તમને ખબર છે કે બહિષ્કોણનું માપ એ તેના અંદરના અંતઃસમૂહ કોણના માપના સરવાળા જેટલો જ થાય હંમેશા, હે ને? આપણે 7માં શીખી ગયા છીએ. તો વાય બરાબર 90 + 30 સીધું જ અંતઃસમૂહ કોણનો સરવાળો, બરાબર. તો સીધો જવાબ આવી જાય. 90 + 30 કેટલા થાય? 120 અંશ, બરાબર ને? એ સીધું વાય મળી ગયું. અને ઝેડ બરાબર શું થાય? ફરીથી રૈખિક જોડનો સરવાળો છે આ, ઝેડ વત્તા 30
तो झेड बराबर शू लखाय 180 ओछा 30 मटे 180 माथी 30 माइनस करो तो 150 अंश थाय बराबर। तो हवे त्रणे त्रणनो सरवाळो करो, चलो एक्स प्लस वाय प्लस झेड, तो 90 अंश प्लस 120 अंश वत्ता 150 अंश, तो सरवाळो 360 अंश आई गयो, आवी गयो बराबर। हवे आपणे बी जोईए, बी એમાં પણ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ આ ચારે ચાર પાછા શું છે 22 કોણ, એનો સરવાળો જોવાનો છે। ચલો તો અહીંયા માપ આપ્યા છે 120 અંશ 80 અંશ અને 60 અંશ, હવે ત્રણના માપ આપ્યા હોય તો ચોથો મળી જાય, તો ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ છે અને ચોથો ખૂણો ધાર્યો કે અહીંયા એ છે બરાબર। તો ચારે ખૂણા લખી દો, એ પ્લસ 120 અંશ વત્તા 80 અંશ વત્તા 60 અંશ બરાબર 360 અંશ, એ પ્લસ આ ત્રણે ત્રણનો સરવાળો 260 અંશ થાય બરાબર આ 360 અંશ, તો એ શોધવા હોય તો 360માંથી 260 માઇનસ કરવા પડે માટે એ બરાબર 100 અંશ। ચારે ચાર ખૂણના માપ મળી ગયા, હવે બધા રેખિક જોડ છે જ અંદર, જુઓ ફરીથી એકવાર ચેક કરી લઈએ, બધા રેખિક જોડ જ છે, તો અંદરના ખૂણાના માપ આપ્યા છે તો બધાના રેખિક ખૂણાના માપ શોધીને સરવાળો કરીએ તો આપણને જવાબ મળી જાય। તો એક્સ બરાબર 180 ઓછા 120 અંશ રેખિક જોડ એટલે કેટલા આવે 60 અંશ, વાય બરાબર 180 અંશ ઓછા 80 અંશ એ પણ રેખિક જોડ છે એટલે લખાય 100 અંશ, 180માંથી 80 જાય તો, ઝેડ બરાબર 180માંથી 60 અંશ જાય તો 120 અંશ, ડબલ્યુ બરાબર 180 માઇનસ 100 અંશ બરાબર 80 અંશ, આ ડબલ્યુ તો અહીંયા એ શોધ્યો ને 100 અંશ એટલે 180માંથી 100 માઇનસ કરો તો 80 અંશ। ચારે ચારના રેખિક જોડના માપ શોધી કાઢ્યા, હવે ચારનો સરવાળો કહીએ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ, તો શું આવે 60 અંશ વત્તા 100 અંશ વત્તા 120 અંશ વત્તા 80 અંશ બરાબર 360 અંશ થાય। એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર ને, કે જો ચારે ચાર 22 કોણ છે તો ચારે ચારના 22 કોણના માપનો સરવાળો 360 અંશ આવી ગયો બરાબર। જો બહુકોણના 22 કોણના માપના સરવાળો કેટલો થાય એની માટે એક પ્રવૃત્તિ કરવાની છે, તમારે જમીન ઉપર એક મોટી આકૃતિ બતાવવાની બનાવવાની આવી ચોકથી બરાબર, તેમાં એક બે ત્રણ ચાર પાંચ પંચકોણ આકૃતિ છે બરાબર, આ રીતે આકૃતિ બનાવવાની। હવે આપણે એ બિંદુથી ચાલવાનું શરૂ કરીએ તો ચાલતા ચાલતા પાછા એ સુધી આવવાનું છે, એક ચક્કર પૂરું કરવાનું હોય તો શું કરો તમે, પહેલાં આપણે એથી ચાલતા ચાલતા બી સુધી આવીએ, પાછા વળીએ, પાછા સી ઉપર આવીએ પાછા વળીએ, ડી ઉપર આવીએ પાછા વળીએ અને ઈ ઉપર આવીએ પાછા વળીને એ આગળ આવીએ છીએ, ટૂંકમાં આખું એક ચક્કર પૂરું થાય। એક ચક્કર પૂરું થવાનો મતલબ શું થાય, માપ ખૂણો એક વત્તા માપ ખૂણો બે વત્તા માપ ખૂણો ત્રણ વત્તા માપ ખૂણો ચાર વત્તા માપ ખૂણો પાંચ બરાબર 360 અંશ થાય બરાબર। તેનો મતલબ શું થયો, ગમે તેટલી બાજુઓ ધરાવતા બહુકોણ માટે સત્ય છે કે બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે, યાદ રાખો ગમે તે બહુકોણ હોય બધા જ બહુકોણમાં તેના બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ જ થાય, આ યાદ રાખવાનું છે, એના પરથી દાખલા ગણવાના છે એટલા માટે। જેમ કે ઉદાહરણ એક છે જુઓ, એમાં આકૃતિ આપી છે, એમાં બધા જ બહિષ્કોણના માપ નથી આપ્યા, એકનું નથી આપ્યું બાકી ત્રણના આપ્યા છે, તો સિમ્પલ છે એક્સ વત્તા 90 વત્તા 50 વત્તા 110 બરાબર શું લખશો તમે 360 અંશ, કારણ કે ચારે ચાર 22 કોણ છે અને ચારે 22 કોણના માપનો સરવાળો 360 અંશ થાય એટલા માટે। તો શું કરીશું, એક્સ પ્લસ આ ત્રણે ખૂણાનો સરવાળો 250 અંશ બરાબર 360 અંશ માટે એક્સ બરાબર 360માંથી 250 અંશ માઇનસ કરો તો જવાબ આવશે 110 અંશ, બહુ ઇઝી છે ને, તમને ખ્યાલ આવી જાય, તમને એક તમને ખબર હોય આ નિયમની તો જ તમે આ દાખલો ગણી શકો
बाकी तमे दाखलो गणी शकशो नहीं, बराबर। हवे आ नीचेनो प्रयत्न करो छो ने ए आपणे लेवानुं छे। चलो ये जोईए आपणे। जो आमां एक नियमित षटकोण लेवानो, तमारे आकृति दोरो ने तारे खास ध्यान राखवानी, बधा ज बाजूना माप सरखा लेवाना तो षटकोण आवशे सरखो, बधा ज खूणाना माप सरखा आवा जोईए। अने क्यारे आवे? बधी बाजूना माप सरखा होय त्यारे जा, बराबर। जो बधाना अंदरना खूणाना माप ए ए छे, केम ए लख्या छे? कारण के तमने खबर छे नियमित बहुकोण कोने कहेवाय, बधा खूणाना माप सरखा होय अने बधी बाजूना माप पण सरखा होय। देखाय छे तमने? ओके। हवे अंदरना खूणा तो ए लख्या, पण बहारना बहिष्कोणना माप नाम अलग लख्या। जुओ एक्स वाय झेड पी क्यू आर, बराबर। तो अहीं प्रश्न छे કે તેના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? હવે તમને ખબર જ છે કે કોઈ પણ બહુકોણ હોય, નિયમિત હોય કે અનિયમિત, પણ તેના બહિષ્કોણના માપનો સરવાળો તો 360° જ થશે। એટલે સીધો જવાબ લખી દો કે બહિષ્કોણ એક્સ વાય ઝેડ પી ક્યુ આર ના માપનો સરવાળો 360° થશે। ઓકે, હવે બીજું જોઈએ કે એક્સ બરાબર વાય બરાબર ઝેડ બરાબર પી બરાબર ક્યુ બરાબર આર છે, પ્રશ્નાચિહ્ન છે, અને છે તો કેમ? તો એક્સ બરાબર વાય બરાબર ઝેડ બરાબર પી બરાબર ક્યુ બરાબર આર છે જ, કેમ? કારણ કે જુઓ, ધારો કે આ એક્સ વધવાના છે આપણે બહિષ્કોણ, તો આ બે રેખિક જોડાની રેખિક જોડ કહેવાય, બંને રેખિક ખૂણાની જોડ। તો મારે એક્સ શોધવું હોય તો શું કરવું પડે? મારે 180માંથી એ માઇનસ કરવા પડે, એવું વાય માટે છે, બધાની માટે એવું થશે। જુઓ વાય બરાબર 180 ઓછા એ, ઝેડ બરાબર 180° ઓછા એ, પી બરાબર 180 ઓછા એ, ક્યુ બરાબર 180 ઓછા એ, અને આર બરાબર પણ 180 ઓછા એ થાય। એનો મતલબ શું થાય? કે બધા જ ખૂણાના માપ સરખા છે, બરાબર। હવે એના પછી છે ત્રીજું, કે નીચેના પ્રત્યેકનું માપ કેટલું થાય? આના ઉપરથી જ છે આ બધા પ્રશ્નો, બરાબર। તો આમાં પહેલું છે બહિષ્કોણના, અચ્છા એટલે આની અંદર દરેક બહિષ્કોણનું માપ કેટલું થશે એવું કહેવા માગે છે આની આજે આજે દાખલો, અરે આકૃતિ છે ને એમાં, કે આ બધા જ બહિષ્કોણનું માપ કેટલું થાય તો શું કરવું પડશે? આપણે પહેલાં તો બહિષ્કોણના માપનો સરવાળો શોધીએ કે 360° થાય, અને એક બહિષ્કોણનું માપ શોધવું હોય તો શું કરવું પડે? 360° ભાગ્યા બહિષ્કોણની સંખ્યા, બરાબર। તો બહિષ્કોણ કેટલા છે? 1 2 3 4 5 6। તો આપણે અહીંયા સૂત્ર મૂકી દઈશું, પહેલાં લખીશું બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360° અને કુલ બહિષ્કોણ બરાબર 6, માટે બહિષ્કોણનું માપ બરાબર 360° ભાગ્યા 6, તો 6 6 36 ને પાછળ 0 બરાબર 60° થાય, બરાબર। એટલે અહીંયા જે ષટ્કોણ છે, તો ષટ્કોણના દરેક બહિષ્કોણનું માપ 60° જ થશે, બરાબર। હવે તો એના અંતઃકોણનું માપ શું થાય? એ તો વધારે ઇઝી છે ને, કે અંતઃકોણ વત્તા બહિષ્કોણનું માપ બરાબર 180° થાય। તો અંતઃકોણનું માપ શોધવું હોય તો શું કરવું પડે? તમારે 180°માંથી 60° બાદ કરવા પડે। તો અંતઃકોણનું માપ બરાબર 180° ઓછા બહિષ્કોણનું માપ બરાબર 180° ઓછા 60° બરાબર કેટલા આવે? 120° આવે। એટલે બધા જ અંતઃકોણનું માપ 120° હશે, બરાબર। સમા નિયમિત ષટ્કોણની વાત ચાલે છે। હવે નિયમિત અષ્ટકોણ હોય તો, ચલો નિયમિત અષ્ટકોણ હોય તો કુલ બહિષ્કોણે 8 જ હોય ને, જેટલા ખૂણા એટલા બહિષ્કોણ। તો એક બહિષ્કોણનું માપ શોધવું હોય તો શું કરવું પડે તમારે? 360° ભાગ્યા 8, સિમ્પલ 8 છે દુડાડો, 8 4 32, 36માંથી 32 જાય તો કેટલા રહે? 4, અને પાછળ કેટલા છે? 0 એટલે 40, તો 8 5 40, તો બરાબર કેટલા આવે જવાબ? 45°। બહિષ્કોણનું માપ 45° થાય તો અંતઃકોણનું માપ તો સિમ્પલ છે શોધવાનું, હે ને?
અંતઃકોણનું માપ બરાબર શું કરીશું, 180માંથી 22 કોણનું માપ માઇનસ કરીશું, તો 180° માઇનસ 45° તો કેટલા આવશે, 135°. આનો અર્થ શું થયો કે જો નિયમિત અષ્ટકોણ હોય, નિયમિત અષ્ટકોણ એટલે જેના 8 ખૂણાના માપ સરખા, 8 બાજુના માપ સરખા, તો એના બધા જ બહિષ્કોણનું માપ 45° થાય અને બધા જ અંતઃકોણનું માપ 135° થાય. બરાબર, એવી જ રીતે નિયમિત 20 કોણ હોય, તો નિયમિત 20 કોણ હોય કે જેમાં 20 એ 20 કોણના માપ સરખા, 20 એ 20 બાજુના માપ સરખા, તો કુલ બહિષ્કોણ 20 થાય જ, ખૂણા 20 હોય એટલે. તો બહિષ્કોણનું માપ શોધવું હોય તો શું કરવું પડે તમારે, 360/20, 0 0 11, 18 2 36, તો કેટલો જવાબ આવે, 18°. તો અંતઃકોણનું માપ શું આવે, 180°માંથી બહિષ્કોણનું માપ બાદ કરો, તો 180° માઇનસ 18° બરાબર 162°. ખ્યાલ આવી ગયો કે નિયમિત 20 કોણ હોય એના દરેક બહિષ્કોણનું માપ 18°, દરેક અંતઃકોણનું માપ 162° થશે. એટલે આ પ્રયત્ન કરો, કરવાની જરૂર હતી એટલા માટે ખાસ કરાયો કે આવો દાખલા પૂછી શકાય છે એટલા માટે. ઓકે.